તો આ બધા ખડા મસાલા આપણે તેલ અને ઘીમાં ઉમેરી દેવાના છે અને જીરું આપણું બધું જ તતડી જાય ને પછી તેમાં પંદરથી વીસ નંગ જેટલા કાજુના ફાડા ઉમેરવા અને એક નંગ મોટા કાંદાને આ રીતે સમારીને ઉમેરવો અને તેને એકથી બે મિનિટ જેવું થવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું એક ચમચી લસણ પેસ્ટ એક ચમચી આદુ પેસ્ટ અને ત્રણ નંગ જેટલી મરચી આપણે આ રીતે ફાડા કરીને ઉમેરવી તો આદુ લસણ ને પણ આપણે એકાદ મિનિટ જેવું થવા દેવાનું છે અને એક મિનિટ જેવું થઈ જાય ને પછી તેમાં આપણે વેજીટેબલ્સ ઉમેરવાના તો અહીંયા વેજીટેબલ્સમાં આપણે અડધા કપ જેટલા બટેટા અડધા કપ જેટલી ફણસી અને અડધા કપ જેટલું ફ્લાવર અને અડધા કપ જેટલું ગાજર અડધા કપ જેટલું કેપ્સિકમ અડધા કપ જેટલા વટાણા અડધા કપ જેટલા ટમેટા અને અડધા કપ જેટલા લીલા ધાણા અને દસ થી પંદર નંગ જેટલા ફુદીનાના પાન આ રીતે હાથથી કટ કરીને ઉમેરવા તો ધાણા અને ફુદીનાને સારી રીતે ધોઈને ઉમેરવા અને બધું જ વેજીટેબલ્સ આપણે મિક્સ કરી લેવાનું તો બધું જ વેજીટેબલ્સ ઉમેરી દીધું છે તો હવે તેમાં મસાલો ઉમેરી લઈએ તો સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું ચમચીના ચોથા ભાગ જેટલો ગરમ મસાલો અને બે મોટી ચમચી જેટલો બિરિયાની મસાલો તો આ બિરયાની મસાલો ઘરે બનાવેલો જ છે અને જો તમારે તેનો વિડીયો જોવો હોય તો ચેનલ ઉપર આપી દીધો છે તો ત્યાં જઈને જોઈ શકો છો તો બધા જ મસાલાને આપણે વેજીટેબલ્સમાં સારી રીતે મિક્સ કરી લેવાના અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં પાંચ મોટી ચમચી જેટલું દહીં ઉમેરવું દહીં અહીંયા આપણે બહુ ખાટું કે મોળું નથી લેવાનું મીડિયમ લેવાનું છે ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું અને મિક્સ થઈ જાય ને પછી બે મિનિટ જેવું ઢાંકીને સ્લો ફ્લેમ પર થવા દેવાનું અને બે મિનિટ જેવું થઈ જાય ને પછી ફરીથી આ રીતે ચમચો ફેરવી લેવાનો અને પછી જે આપણે એક કપ ચોખા પલાળીને રાખ્યા છે ને તે ઉમેરી દેવાના તો અહીંયા એક બાઉલ આપણે ચોખા લઈ જે બાઉલ આપણે વેજીટેબલ્સનું લીધું હતું તે જ ચોખાનું લીધું છે અને તેને અડધી કલાક પહેલાં પલાળી લીધા હતા તો અડધી કલાકમાં ચોખા આપણા સરસ પલી ગયા છે તો તેમાંથી બધું પાણી નીતારી લેવાનું છે અને પાણી નીતારી લઈએ પછી ચોખાને આપણે વેજીટેબલ્સમાં સારી રીતે મિક્સ કરી લેવાના તો અહીંયા આપણે જે બાઉલ થી ચોખા લીધા હતા ને તે જ બાઉલ થી પાણી લેવાનું છે તો અહીં આપણે દોઢ બાઉલ જેટલું પાણી ઉમેરીશું તો પાણી તમારે વેજીટેબલ્સ અને ચોખા ડૂબે એટલું જ ઉમેરવાનું વધારે ઉમેરવું નહીં તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ફ્લેમ પર એક વિસલ કરવાની છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક જ વિસલમાં તમારી બિરયાની તૈયાર થઈ જશે તો એક વિસલ આવી ગઈ છે અને હવે કુકરમાં હવા ભરાઈને ત્યાં સુધી રહેવા દેવાનું ત્રીસ સેકન્ડ જેટલું રહેવા દેવું અને અડધી મિનિટ જેવું થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને પ્રેશરને જાતે પૂરું થવા દેવાનું તો હવે આપણે બિરયાની સાથે ખાવા માટે રાયતું બનાવી લઈએ અને રોટલી બનાવવાની પાટલી લઈ તેની માથે આપણે એક ચમચી જેટલા રાયના કુરિયા નાખવાના અને વેલણથી તેને આપણે આ રીતે કચરા ક્રશ કરી લેવાના તો તમે જોઈ શકો છો કે રાયના કુરિયા આપણે એકદમ સરસ વટાઈ ગયા છે અને એક બાઉલમાં આપણે એક કપ જેટલું મોડું દહીં ઉમેરવાનું અને દહીંમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને પાંચ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવી વિસ્કરના મદદથી આપણે સારી રીતે દહીંને આ રીતે ફેટી લેવાનું મિક્સ થઈ જાય ને પછી તેમાં એક ચમચી જેટલી આદુ મરચીની પેસ્ટ ઉમેરવી અને જે આપણે વાટીને તૈયાર કર્યા છે તે રહીના કુરિયા અને અડધા કપ જેટલી કાકડી અને કાકડીને નાના ટુકડામાં કટ કરીને છાલ કાઢીને ઉમેરવી તો કાકડીને આપણે દહીંમાં સારી રીતે મિક્સ કરી લેવાની અને તેમાં થોડા એવા લીલા ધાણા નાખી દેવાના અને આ આપણું રાયતું તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને કુકરનું પ્રેશર જાતે જ પૂરું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણી બિરયાની એકદમ સરસ છૂટી બની છે અને આ બિરયાની તમે કોઈ મહેમાન આવ્યા હોય તો પણ બનાવી શકો છો અને જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ Bye guys.